સમજવા જેવી છે, ગુજરાતની જનતા જાણી ચૂકી છે ગમે એટલા વાયદા વચનો આતે. હું એક તમને નાનો એવો એક્ઝામ્પલ, ચૂક અને સરત ચૂક કોને કહેવાય? એક વખત તમને આપે ચાન્સ અને એક વખત તમે ન કરી શકો તો એને ચૂક કહેવાય. બીજી વખત ચાન્સ આપે ન કરી શકો, ત્રીજી વખત ચાન્સ આપે ન કરી શકો, ચોથી વખત ચાન્સ આપે ન કરી શકો, એને ચૂક ન કહેવાય, એની એની નાદાનિયત કહેવાય, એની અણસમજ કહેવાય. કે એની હું બીજો શબ્દ નહીં પ્રયોગ કરું, પણ બોટાદ અમારે નાનો એવો એક્ઝામ્પલ આપું, ચાર વખતથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી, પાંચ વખતથી એ ધારાસભ્ય, ચાર વખતથી ધારાસભ્ય ચૂંટાય છે. બોટાદની એન્ટ્રીનો અવેડા ગેટ એરિયા કહેવાય, એ અવેડા ગેટ એરિયાની અંદર ગંદકી, મોદી સાહેબ પહેલા જૂનું સ્વચ્છતા મિશન ને અભિયાન આ બધું ચાલે છે, કરોડો રૂપિયા ઠલવાય છે. સાહેબ આજે ત્યાં 5 મિનિટ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ત્યાં ઉભો રહે કે એવી પરિસ્થિતિ નથી, તો તમે એને સરત ચૂક કહેશો? જે જગ્યાએ તમારી ગંદકી હોય છે, જે શહેરની અંદર તમને 4-2% બાદ કરતા તમને 75% લોકો તમને ચૂંટી બનાવે છે, આ જનતાનો ખિલવાડ તમે લોકો કરો છો? અને એના માટે તમારે, અને તમે કોઈ પણ માણસ, આપણા એક કહેવત છે કે જ્યારે કોઈ પણનું તમે સારું કરો, મતદારે તમે મત તમને મત આપ્યો છે, અને મત આપ્યા પછી તમારી તમારી કથા ગણાવવા નીકળો છો, અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે આમ કર્યું. મતદારોએ તમને એટલા માટે આપ્યા છે કે તમે એની પૂર્તિ કરો, તમે એની સુવિધાઓ માટે ઘટતી કડી પૂરી કરો, તમે એને મુશ્કેલી પડતી હોય તો મુશ્કેલીમાં સાથે ઉભા રહ્યો. તો આવી પરિસ્થિતિની અંદર તમારે જે કરવાનું હોય એ ન કરો, ચૂંટણી આવે ત્યારે તમે વખાણ કરો, મીડિયા વચ્ચે આવીને તમે તમારી પોતાની વાતો મૂકી દો, તો પરિસ્થિતિ છે. જનતાએ છતાંય પણ તમને કહું, હું બોટાદની જનતાને લાખ લાખ વંદન કરું છું કે તમને 4-4 વખત તમે નબળી સરકારને મત આપ્યા, છતાંય તમારી સામે જોવાની તમે મત આપી રાખો છો. આ વાત જે છે એ જનતાને બરાબર સમજમાં ઉતરે છે. હવે એટલા માટે આ ટ્રેન જે હતરે પાઈ રહ્યો છે, આ જે રીતે બંને પક્ષો તરફથી વાત કરવામાં